નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું શ્રી જ્ઞાનજત વિદ્યાલય પાસોદરા શાળાના આ ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 4 વિષય કુહુ એમાં પ્રકરણ નંબર 1 કિસ્સામાં પહેલવાન હા એના વિશે આપણે જોવાના છે. તો આગળ આપણે ઘણી બધી પ્રવૃત્તિ જોઈ લીધી, ઘણા બધા પ્રશ્નોના જવાબ આપી દીધા. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. તો આપણે આગળ આપણે પ્રશ્ન નંબર 28 આપેલો છે, પ્રશ્નના ઉત્તર લખો. પ્રશ્ન નંબર 28, પ્રશ્નના ઉત્તર લખો. પહેલો આપેલો છે, અક્ષય હોશિયાર છે કે નહીં, કેવી રીતે ખબર પડી? હવે આપણે એવું કીધું છે અક્ષય હોશિયાર છે કે નહીં, તમને કેવી રીતના ખબર પડી? તો કે આપણે એનો જવાબ લખી શકે તો કે હા, અક્ષય હોશિયાર છે. હા, અક્ષય હોશિયાર છે. હવે કેવી રીતના ખબર પડી? તો કે એ શું કહેવાય, નમસ્તે કરવાના બહાને શું કરે છે, લાભ મળતા તે બધવામાં બચકું ભરી લે છે. હા, અક્ષય હોશિયાર છે, તે નમસ્તે કરવાના બહાને લાભ મળતા તે બરડામાં બચકું ભરી લે છે. આથી આપને ખબર પડી કે અક્ષય હોશિયાર છે. બીજું, દાંતની સાથે ઝઘડો અને પંચાયત આવ્યા એમ કેમ કહ્યું છે? હવે દાંતની સાથે ઝઘડો અને પંચાયત આવ્યા એવું આપણે શું કામ કહ્યું છે? તો કે અક્ષરે શું કહેવાય, દાંત આવ્યા એટલે શું કરે છે, તે બધાને બચકા ભરે છે, જેનાથી શું થાય છે કે ઝઘડો થાય છે. એટલે આથી એવું કહેવાય છે કે દાંતની સાથે ઝઘડો અને પંચાયત આવ્યા છે. પછી છે ત્રીજું, દાંત આખી જાન લઈને આવ્યા છે કેમ કહ્યું હશે? કે દાંત આખી જાન લઈને આવ્યા છે એવું શું કામ કીધું છે? તો કે વિદ્યાર્થી મિત્રો, આપને ખબર જ છે, આપણે આગળ કાવ્યમાં જોયું છે કે બે દાંત આગળ ના આવે અને એની સાથે શું સાથે શું આવે, પાછળ બાકીના દાંતો આવે અને દાઢો આવે. એટલે એની સાથે શું કીધું છે, એટલે માટે એવું કીધું છે, દાંત આવી દાંત આખી જાન લઈને આવ્યું છે. પછી છે ચોથું, શું દાંત વગરના અક્ષયને તેના મમ્મી પપ્પા ભૂખ્યા રાખતા હશે? તો તેમ અક્ષયને ભૂખ્યા માર્યા હતા એમ કહ્યું હશે. હવે આપણે એમ કીધું છે દાંત શું, દાંત વગરના અક્ષયને એના મમ્મી પપ્પા ભૂખ્યા રાખતા હશે એવો પ્રશ્ન પૂછ્યો છે. તો તમે અક્ષયને ભૂખ્યા મારતા હતા એમ કેમ કહ્યું હશે? તમે એમ કીધું કે તમે અક્ષયને ભૂખ્યા માર્યા એવું તમે શું કામ કીધું? તો કે ના, દાંત વગરના અક્ષયને તેના મમ્મી પપ્પા પ્રવાહી વસ્તુ એટલે કે દૂધની બોટલમાં પ્રવાહી વસ્તુ, જેમ કે દૂધ, પછી કોઈ પણ શરબત, કોઈ પણ શરબત, જ્યુસ, પાણી એવું દૂધની બોટલમાં ભરીને તેને પીવડાવતા હશે. પછી આપણે કીધું, તો તમે એવું કેમ કીધું ભૂખ, શું કહેવાય, દાંત વગરના અક્ષયને ભૂખા મારશે? તો કે તે શું કહેવાય, દૂધ ખાલી પ્રવાહી જ વસ્તુ ખાઈ શકશે, તેઓ બીજો અન્ય સ્વાદિષ્ટ ખોરાક ખાઈ શકશે નહીં. આથી એવું કહ્યું છે કે દાંત વગરના અક્ષય ભૂખો મારતા હતા. પછી પાંચમું છે, અક્ષય નાનો હોવા છતાં તેને માનથી કેમ બોલાવે છે? કે અક્ષય નાનો છે એમ છતાં પણ કેને માનથી શું કામ બોલાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપને ખબર છે કોઈ પણ બાળક હોય, જે ભલે કોઈ પણ વ્યક્તિ વિશે વિશેષ વાત કરવી હોય ત્યારે એને શું કરવું પડે છે, આપણે એને માનથી બોલાવવું પડે છે, ભલે પછી એ નાનો હોય કે મોટો હોય. અત્યારે અહીંયા શું છે, અક્ષય વિશે આપણે વિશેષ વાતો કરીએ છીએ, માટે આપણે શું કરવું પડે છે, તેને ધ્યાનથી એને માનથી બોલાવવું પડે છે. છઠ્ઠું, દાંત આવ્યા પહેલાં જીભને એકલું લાગતું હશે ત્યારે તે શું શું કહેતી હશે? કે દાંત વગર શું કેવું જીભને એકલું લાગતું હશે, શું કામ? તો કે તે શું કહેવાય, કોની સાથે વાતચીત કરે, કોની સાથે તે બોલે, એટલે શું કહે છે, એવું કીધું છે ત્યારે તે એવું કહેતી હશે કે કાશ મારી સાથે કોઈ વાત કરવા વાળું, મારી એકલતા દૂર કરવા વાળું હોય. તો આપણે આ 6 પ્રશ્નોના જવાબ આપ્યા. તો આપણે હજી એકવાર એનું રિવિઝન કરી નાખીએ. તો અક્ષય હોશિયાર છે કે નહીં, કેવી રીતના ખબર પડી? તો કે અક્ષય હોશિયાર છે, તે શું કરે છે, નમસ્તે કરવાના બહાને શું કરે છે, લાવો મળતા તે બરડામાં બચકું ભરી જાય છે. દાંતની સાથે ઝઘડો અને પંચાયત આવ્યા એમ કેમ કહ્યું છે? કે અક્ષય શું કરે છે, તો કે પ્રેમ શું કરે છે, તો કે એના દાંત આવ્યા છે એટલે શું કરે છે, તે બધાને શું કરે છે, ખબર વગર બચકા ભરી જાય છે. અને જો એ બચકા ભરે છે જેનાથી શું થાય છે, તો કે જેનાથી ઝઘડો થાય છે. આથી આપણે કીધું છે કે દાંતની સાથે ઝઘડો અને પંચાયત આવ્યા છે. દાંત આખી જાન લઈને આવ્યું,
આવ્યા છે એમ કેમ કહ્યું છે? કહ્યું હશે. ત્રીજો પ્રશ્ન આપણે એમ પૂછ્યો છે તો કે આગળના દાંત આવ્યા એની સાથે સાથે સૌ પ્રથમ બાળકને શું થાય છે? તો કે આગળના દાંત આવે છે. તો કે આગળના દાંત આવ્યા એની સાથે સાથે પાછળના દાંતો અને દાઢો આવી છે. એવું કીધું છે કે દાંત આખી જાન લઈને આવ્યું. પછી છે શું દાંત વગરના અક્ષયને તેના મમ્મી પપ્પા ભૂખ્યા રાખતા હશે? તો તમે અક્ષયને ભૂખ્યા મારતા હતા એમ કેમ કહ્યું હશે? તો કે દાંત વગરના અક્ષયને તેના મમ્મી પપ્પા પ્રવાહી વસ્તુ દૂધની બોટલમાં જેમ કે પાણી જ્યુસ શરબત અને દૂધ તે ભરીને આપતા હતા, તેને ભૂખ્યા રાખતા ન હતા. પરંતુ તે અક્ષય સ્વાદિષ્ટ ખોરાક ન લઈ શકતો, આથી તેને એમ કહેવામાં આવ્યું છે. અક્ષય નાનો હોવા છતાં તેને માથી કેમ બોલાવે છે? કોઈ પણ નાના બાળક વિશે આપણે વિશેષ વાતો કરવી હોય ત્યારે તેને હંમેશા માનથી બોલાવવામાં આવે છે, આથી તેને અક્ષયને માન આપવા માનથી બોલાવવામાં આવ્યો છે. દાંત આવતા પહેલા જીભને એકલું લાગતું હશે ત્યારે તે શું કહેતી હશે કે દાંત આવતા પહેલા જીભને એકલું લાગતું હશે ત્યારે તે એવું કહેતી હશે કે કાશ મારી આ એકલતા દૂર કરવા માટે કોઈક મારો સથવારો હોય. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળનો પ્રશ્ન છે 29મું. ઉદાહરણને આધારે શબ્દ બનાવો, ત્રણ જોડી ઉમેરો. હવે શું કરવાનું છે? ઉદાહરણના આધારે આપણે શબ્દ બનાવવાના છે અને આગળ શું કરવાનું છે? ત્રણ જોડી બનાવવાની છે. તો ચાલો હવે આપણે જોઈએ. તો આપને અહીંયા કીધું છે કે ઉદાહરણના આધારે શબ્દ બનાવો ને ત્રણ જોડી ઉમેરવાની. તો આપણે અહીંયા ઉદાહરણ આપેલું છે દાંતો દાંતો યુ. તો એવી જ રીતના આપણે બીજા શબ્દ આપેલા છે તો એના શું કરવાનું છે? આપણે એ ઉદાહરણ બરાબર શબ્દ બનાવવાના છે. તો મેં અહીંયા લખેલા છે તો ચાલો હવે આપણે આનું વાંચન કરીએ. તો વાતુડિયું, સાતોડિયું, બચુડિયું, લપ તો લપલપ્યું, દોઢ તો દોઢિયું, તારો તો તારલીડ્યું, ધુમાડ્યું, એક તો એકલ્યું, સાપ તો સાપલ્યું, ઉતાવળ તો ઉતાવળ્યું, ટકટક્યું. તો આવી રીતના આપણે શું કરવાના છે? શબ્દ બનાવવાના છે. તો ચાલો હવે આપણે આગળ જોઈએ. તો કે આગળ આપણે આપેલું છે, નીચે આપેલા શબ્દ ઝડપથી બોલો. કયા અક્ષર બોલતી વખતે જીભ દાંતને અડે છે? કહો અથવા બીજા શબ્દો ને બોલો. તો નીચેના શબ્દને આપણે આપેલા છે એ વાંચવાના છે અને કયો અક્ષર છે એ શું કરે છે? આપણા દાંતને, જીભ આપણા દાંતને અડે છે એના શું કરવા છે? આપણે કહેવાનું છે અને બીજા શબ્દ આપણે લખવાના છે. જેમ કે તબ ડબ તબાક તબક. એટલે આપણે જ્યારે ત બોલીએ છીએ ને ત્યારે શું થાય છે? તો આપણી જીભ છે શું કરે છે? આપણે દાંતને અડે છે. પછી થપ થપ થપાક થપ. કે જ્યારે આપણે થ બોલીએ છીએ ત્યારે શું થાય છે? આપણી જીભ આપણે દાંતને અડે છે. પછી છે ધડ 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 ધડાક ધડ. કે જ્યારે આપણે ધ બોલીએ છીએ ત્યારે પણ આપણી જીભ આપણા દાંતને શું કરે છે? અડે છે. પછી છે ટન ટના ટન 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 ન ન ન. એવી રીતના આપણે આપેલું છે ટન ટન ન ન. જ્યારે ન બોલીએ છીએ ત્યારે શું કરે છે? આપણી જીભ આપણા દાંતને અડે છે. પછી છે ઢીસુમ ઢીસ ઢીસ ઢીસુમ. તો ત્યારે આપણે કંઈ પણ આપણા જીભને આપણી જીભ આપણા દાંતને અડતી નથી. પછી છે દડ 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 દડાક દડ. તો જ્યારે દ બોલીએ છીએ ત્યારે પણ શું કરે છે? આપણી જીભ આપણા શું કહેવાય? દાંતને અડે છે દ બોલીએ ત્યારે.
દે દનાદન દે દે દનાદન દે ત્યારે દે બોલીએ છીએ ત્યારે પણ આપણી જીભ દાંતને અડે છે, ધ બોલીએ છીએ ત્યારે પણ, ને ના બોલીએ છીએ ત્યારે પણ આપણી જીભ આપણા કાન દાંતને અડે છે. પછી છે તડ તડ તડાક તડ, ત્યારે ત બોલીએ છીએ ત્યારે આપણી જીભ આપણા દાંતને અડે છે. આવી રીતના આપણે બીજા અક્ષરો લઈ લઈએ તો કે તપેલી, થાળી, પછી થડ, પછી આપણે દર્શન. આવા શબ્દ આપણે બોલીએ ત્યારે શું થાય છે તો આપણી જીભ આપણા દાંતને અડે છે. હવે આપણે આગળ જોઈએ તો કે પ્રશ્ન નંબર 31 કેમાં આપેલું છે. ધારો કે તમે સવારે ઉઠો ત્યારે તમને ખબર પડે કે તમારા દાંત ગાયબ થઈ ગયા છે. હવે તમે શું શું કરી શકો, શું શું ન કરી શકો તેની ચર્ચા કરો. તો કે હવે આપણે સવારે ઉઠ્યા અને આપણને ખબર પડે કે આપણા દાંત ગાયબ થઈ ગયા છે તો આપણે શું શું કરી શકીએ અને શું શું ન કરી શકીએ એની ચર્ચા આપણે કરવાની છે, જે આપણે આગળના તાસમાં કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હું આ તાસને અહીં વિરામ આપું છું. હવે આપણે આગળના તાસમાં મળીશું. આભાર.